मॉर्निंग विद्यार्थी हूँ हमारी शुरुआत करना चाहिए है कि पहला कैम छे बता रहे मजा आ रहा है मजा सारू छे बता रहे ओके अब दोनों छ मां आपके सामाजिक विज्ञान प्रथम सत्र की शुरुआत करना चाहिए है अच्छी तो तेरी साथ वर्क करो और वर्क की साथ समझ फक्त तुम्हारे थोड़ी क्षण माटे तो पाठ्य पुस्तक ने साथे રાખીને નિવેશ કરવાનું છે इतिहास संस्कृति संस्कृति ने समझवा आगे पूर्वजो महान संतोषा इतिहास शू जा तो आप जो इतिहास इतिहास तो सब प्रथम बराबर यात्रा वेरकुंड पर आवी होती
Jangan
રાજા પોતાની મહોર જે છે અન્ય રાજ્ય ને કોઈ પણ કાર્ય જયારે કરતા હતા ત્યારે સોના મહોર ના સિક્કા જોઈને પોતાના ઉપર ચલાવતા બરોબર છે. ત્યારબાદ ત્યારબાદ જોઈએ તો યુવાન સ્વાન આપણે એવા દેશો જે છે મુસાફરીના જે પ્રવાસ પર્યટકો છે આજ ભારતીય પાસે સ્થાન છે કે આપણું ભારત કેટલું સોના નીચે ગયા છે. આપણા પાસે ઇતિહાસ છે અન્ય કોઈ પાસે ઇતિહાસ જાણ શકાય ને અને છે આપણે તો એમ કહેવાય ને ભારત દેશમાં પરિમેય પૂરે આપણે સમય જોઈએ બરોબર છે. એટલે બધા પોતાની બુક્સ પોતાનું મગજ મન થોડી ક્ષણ માટે ત્યાં ને ત્યાં જ રાખવાનું છે. કારણ કે તમે અત્યારે એવી રીતના એવી જગ્યાએ રાખો બરોબર છે. આપણે આ પ્રશ્નને થોડો પણ બગાડતા નથી. ભરત નામના મન માનવ સમૂહ ઉત્તર પશ્ચિમમાં ભારતમાં આવીને વસેલા હતા. જે ભરત નામના જે માનવ સમૂહ જે છે એની ઉપરથી આપણે ખ્રિસ્તી ધર્મ એટલે કે આપણા દેશનું નામ જે છે એ ભારત પાડવામાં આવ્યું. બરોબર આગળ જોઈએ છીએ તો આપણે એવું કહી શકીએ છીએ કે ભારતમાં જે આપણા સંસ્કૃતિઓ છે એ જાણવા માટે આપણે લાઇબ્રેરી હોય બરોબર. વડોદરા જે છે અમદાવાદ છે અહીંયા તમે ત્યાં જાઓ ભવિષ્યમાં તો ખૂબ મોટી વિશાળ લાઇબ્રેરીઓ છે. એમાં ગ્રંથો અભિલેખો ઘણા બધા રીતે સાચવવામાં આવે છે. એની મરણની દેખભાળ રાખવામાં આવે છે અને એને સાચવવા માટે એટલે આવે છે આવનારી પેઢી દર પેઢી એને સમજી શકે એને જાણી શકે એ બરોબર છે. તમે બધાને સમજાય છે હું જે બોલું છું સમજાય છે ને? હાથ ઊંચો કરો છો તમારો? ઓકે બે ના જીત્યા બાકી તમને સમજાય છે? ઓકે નિશાન ઓકે સરસ સરસ વેરી ગુડ વેરી ગુડ. આગળ જો ચાલો ઇતિહાસ જાણીએ. ઇતિહાસ જાણવા માટે આપણે હર હંમેશ કઈ ને કઈ નવી નવી પદ્ધતિઓ નવી નવા વિચારો નવી નવી સમજોને જાણતું રહેવાનું. અત્યારે તો ગૂગલ જે છે તમે એમાંથી ઇતિહાસ જાણી શકો બરોબર. રાણીની વાવ છે પાટણ જે છે સેના માટે પ્રખ્યાત છે જ્યોતિર્લિંગો જે છે આ બધો આપણો ઇતિહાસ છે. આગળ પણ એક સરસ રીતે આપણે શીખવાનું છે. તમને હોમવર્કમાં વધીને એક કોમેન્ટમાં તમે મને સામે એકાદો પ્રશ્ન એવો કરજો કે તમે કઈક નવું શીખતા હોય જાણવા હોય બરોબર છે કે જેથી મને ખ્યાલ આવે કે તમે પણ આ પાઠમાંથી કઈક નવું જાણીને નવું શોધી ઘડાયું અથવા કઈક માહિતી બહાર નીકળી. ગૂગલ પે દ્વારા તમે જાણી શકો છો. ગૂગલ માં જઈને તમે રાણી ગામને સર્ચ કરો ચાલ આવશે કે સાત જિલ્લા ગામો જે છે બરોબર. ત્યારબાદ જ્યોતિર્લિંગો જે છે આવી બધી સીધી સૈયદ ની જાળી છે એ બધી કઈ રીતે બની છે એના માટે ગુરુકોનું યોગદાન છે. અશોક નો શિલાલેખ છે. હેમચંદ્રાચાર્ય જે છે સિદ્ધ હેમશબ્દ અનુશાસન ગ્રંથ જે છે એ ગ્રંથ કોણે લખેલો તમે ખબર જ છે કે હેમચંદ્રાચાર્ય લખેલો છે એના વિશે તમે માહિતી જાણી શકો. આ બધી વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જો શિક્ષણ સાથે હંમેશા જોડાયેલા રહે તો આપણે નવું ને નવું જાણવાથી આપણું જ્ઞાનમાં વધારો થશે અને જ્ઞાન એ આપણે સર્વોચ્ચ સિદ્ધિ હાસિલ કરવામાં ખૂબ જ હું કહેવાય ને મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપણે વિચાર કરીએ કે આપણે જો ભણતા ન તમારી ઉંમરના ઘણા
જો એ જ વસ્તુ તમને અત્યારે મારી સાથે શીખી લીધી હોય તો તમને તમારા જ્ઞાનમાં અભિવાદ થાય છે અને આ જ્ઞાન ક્યારે ને ક્યારે ઓકેલું જતું નથી. આપણે એ જ વસ્તુ કહીએ છીએ ચાલો ઇતિહાસ જાણ તો ઇતિહાસ માંથી ને આપણને ઘણી બધી એવી માહિતીઓ છે એ આપણને પ્રાપ્ત થઈ છે બરોબર. આ પ્રાપ્ત થતી માહિતી જે છે તમે પણ એક નોંધ બનાવો, તમે પણ એક ડાયરી રાખો, નવું નવું શીખો, જનરલ નોલેજ માંથી પાકું કરો કે જેથી આ વસ્તુ આગળ જતા ફ્યુચરમાં તમને બહુ જ કામ આવે. સામાજિક વિજ્ઞાનનો અર્થ એ છે કે સમાજની અંદર કઈ કઈ એવા પ્રયોગો કરવા, કઈ કઈ એવી માહિતી જાણવી કે જેના દ્વારા આપણે સમાજની સાથે કનેક્ટ કરી શકીએ બરોબર. સમાજમાં રહેવું હોય બધું શીખવું પડે, વર્તન, વ્યવહાર, વાણી, વિચાર, આ બધું ક્યાંથી શીખી શકીએ? સ્કૂલ દ્વારા મળતું જ્ઞાન બરોબર. અત્યારે આપણે આ ટેકનિકલ પદ્ધતિથી આપણે આવી મહામારી હોય જોડે એકબીજાને સમજાવી શકીએ જે આપણે એના કરતા બેટર એવું સારું કાર્ય કરી શકીએ છીએ બરોબર. આગળ જુઓ, તમને એક થોડાનો પ્રશ્ન રચના કહું છું કે ઈરાની જે છે તો ઈરાનીમાં તમને સિંધુ નદીનું નામ સાંભળ્યું હોય, સિંધુ નદીનું નામ સાંભળ્યું છે ને, એમાં હેલોસ અને કૃષ્ણ લોકો રહેતા એમાં, એને ઇન્ડસ કહેતા. જો આપણે ઘણા બધા નામ હોય એમાં ઘણી બધી બોલી જે છે એમાં ફેરફાર થઈ જતો હોય તો સિંધુ નદી એ છે એને ઇન્ડસ કહેતા. આપણે જે ભારત કહીએ છીએ ને ઇન્ડિયા, ઇન્ડિયા નામ એમ નામ કહીએ. પેલા એને શું કહેતા? સિંધુ નદી ના કિનારે રહેનાર લોકો ઇન્ડસ કહેતા. શું કહેતા? ઇન્ડસ. સિંધુ નદી ને સિંધુ નદીના કિનારે જે છે એ હિન્ડોસ છે. હિન્ડોસ હું તમને બતાવું છું લખીને. જો ઇન્ડિયા શબ્દ આના ઉપરથી બની આવ્યો છે, ઇન્ડસ શબ્દ જે છે બરોબર છે એની ઉપરથી ઇન્ડિયા. હવે આપણે તો કેમ જ ખબર છે કે ઇન્ડિયા પણ ઇન્ડિયા શબ્દના કેટલા શબ્દ હતા, એમાં ક્યાં શબ્દ ઉતરી આવ્યો છે એ આપણા સમાજનો એક ભાગ જ છે. ઇતિહાસમાં એક જ અભિન્ન અંગ કહેવાય કે અત્યારે તો આપણે ઇન્ડિયા જાણીએ છીએ પણ ઇન્ડિયા મૂળ લિપિ છે કે પઠ્યા તો કે ઇન્ડિયા જે શબ્દ પરથી હિન્ડોસ અને હિન્ડોસ પછી ઇન્ડિયા. ઈરાની જે સિંધુ હતા એમાંથી એટલે હિન્દોસ્તાન અને ગ્રીસ લોકો એટલે હિન્દોસ્તી પટેલ શું કહેતા હતા બરોબર છે. અને ઇન્ડિયા એટલે જે ઈરાનીઓ, જે ઈરાનીઓ છે એ પણ સિંધુ નદીના કિનારે હિન્દોસ અને એના ઉપરથી ઉતરી આવેલું છે તો કહેવાય ઇન્ડિયા બરોબર છે. આવા ઘણા બધા એવા શબ્દો છે, તમને ખ્યાલ હશે કુલ ચાર વેદ છે બરોબર છે. કુલ કેટલા વેદ છે ખ્યાલ છે? કેટલા વેદ છે? એક, બે, ત્રણ કે ચાર? ઓપ્શન ચાર. ઓકે, બહુ સરસ, વેરી ગુડ. ચાર જે છે એમાંથી ઋગ વેદ, સામ વેદ, અથર્વ વેદ, પછી તો કયો છે બાકી છે? ઋગ વેદ, સામ વેદ, અથર્વ વેદ ને યજુર્વેદ વેદ. આ ઋગ્વેદ જે હું બોલી એમાંથી આપણને બધી માહિતીઓ મળે છે. ઋગ્વેદ જે છે એમાંથી આપણે જાણવા મળે છે કે ઇન્ડસ માંથી હિન્દુસ નામ ઉતરી આવ્યું છે બરોબર. તમે જાણો છો સમય પરિવર્તન થતા ધીમે ધીમે આગળ વધી રહ્યું છે
ત્યારે આપણે જાણવા માટે અવનવા પ્રયત્નો કરવા પડે છે. ઓકે, હવે જો તમને બધાને છેલ્લે થોડીક મિનિટ બાકી જે છે આપણી, અને એમાં પરિવાર તમારે મને કોમેન્ટ કરીને બતાવવાનું રહેશે, બરોબર છે, કે તમને સરસ લાગ્યું અથવા કઈ રીતે છે. અમુક પ્રશ્નો તમે મૂકી શકો છો. ત્યારબાદ તમે એવું પણ વિચારી શકો છો કે અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લેટ થઈ ગયા છે, સમયસર જોઈન્ટ હતા, કે જેની તમારે કોઈ પણ વસ્તુ જે શીખી ગયા છે બાકી ના રહી જાય, એના માટે ખાસ કરીને સમયસર જોડાવાનું રહેશે. જ્યારે ઓનલાઈન લેક્ચર થશે ત્યારે તમારે ટાઈમે જોઈન્ટ થઈ જવાનું. અને આજે જેટલા વિદ્યાર્થીઓ જોઈન્ટ નથી થયા, એ નેક્સ્ટ ટાઈમ આપણે સામાજિક વિજ્ઞાનનો જ્યારે આપણે લેક્ચર લઈએ છીએ ત્યારે એમાં જોઈન્ટ થઈ જવાનું, જેથી તમારા થતા પ્રશ્નો ત્યારે ત્યારે એમાં ના પ્રશ્નોના જવાબ મળી શકે છે, બરોબર છે. બીજું કે તમે મને તમારા કોઈ આજુબાજુ વિદ્યાર્થી હોય એને તમે શેર કરો, બરોબર છે. લાઈક તમારે એમાં કરવાની છે, તમને એ આ વિડીયો કેવો લાગ્યો છે તમારે કોમેન્ટ બોક્સમાં લખીને આપવાનું છે, બરોબર, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ભાઈ વિડીયોમાં તમને કેટલું સમજાય છે કે નથી સમજાય, અથવા એના પ્રશ્નના જવાબ હું નિરાકરણ આપણે પહોંચી શકીએ છીએ. સમજાય છે? એટલે બીજી વખતમાં જ્યારે જ્યારે આપણું લેક્ચર આવશે ત્યારે તમારે બુક્સ પેન પેન્સિલ બધું રેડી કરી રાખવા, આપણો સમય ના એ બેસી જવા. જે કઈ માહિતી જે છે અટકી જાય છે એ તમને હું લાસ્ટ પાંચ મિનિટ આપીશ કે જેથી તમે એમાં જાણી શકો, બરોબર છે. ઓકે, કોઈને કઈ પ્રશ્નો છે? અત્યારે જે સમજે સમજાવો બધાને. હવે તમને પ્રશ્ન જવાબ આપેલા હશે, બરોબર, તમારી પાઠ્ય પુસ્તકમાં જેની પાસે નથી, બરોબર, એ તો પણ સરળ રસ્તો છે કે મેં તમને સમજાવ્યું છે એ તમને સમજાવવાનું છે, એ તમે તમારી યાદીમાં લખી રાખો કે જેથી જયારે પાઠ તમે ભણવા બેસો, બરોબર, ત્યારે સમજાય અને યાદીમાં રહી શકો. હવે જો કે ધીમે ધીમે આપણે આગળ પાઠની શરૂઆત કરી દીધી છે, ધીમે ધીમે આજે આપણે પાઠની અડધું સમજી લીધું, એમ કહેવાય પૂરું સમજી લીધું, પણ ધીમે ધીમે ભારણ ન હોય એ માટે આપણે નોટબુક તૈયાર કરતા જશું, પાઠ સાથે ભણતા જશું, પાકું કરતા જશું, કે જેથી આપણને ભાર વગરનું ભણતર લાગે, બરોબર. તો પાઠ પ્રથમ જે સત્રનો જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણને પીડીએફ દ્વારા બધું તમને વિડીયો મળી જશે, છતાંય થતા પ્રશ્ન હોય તો તમે મને કોઈ વોટ્સમાં લખીને જણાવજો કે મેડમ મને આ વસ્તુ નથી સમજાણી, અથવા આ માહિતી મને થોડીક વધારે સમજાવો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જરૂર એમાંથી આગળ વધી જશું, બરોબર છે.